रणु जाती थोड़े दूर रोज का नामनु गाम। अरे एक गाम नी अंदर पांचो पटेल अने पूजी पटलाणी रहता हता। अरे पांचो पटेल पोताना खेतर नी अंदर काम करवा माटे धीरे धीरे चाली आवे छे। क्या गई है बात बांधवा? येने खबर हुई के वाड़िया जावन से कामे तो एक एक जे टेमे नो आवे। आया तमेर वाहे उभी हूं टेमे नो आवे मने खबर न मरी तो आई तन खबर नथी वाड़िया जावन से एम को बात तो बांधू के नहीं हम ती रोज मने के वेला आवो क्या उठ पड़े ने तू क्या वेल टेमे आवे બેઠા જ રહ્યો પાવડો એવું લેતા ટીકમ ને બે જમી લઈ આવો ને તને હું વાંધો તે બધું ભૂલી જતા લાગો બોલો મારે જાવું રખવાળી તારા મારે જાવું રખવાળી તારા કરવા હું મોલ છે
કોક તો ક્યાંક થયું ઝાડવું છે કપા છે ઈ કપા છે તો કોઈ ની વાડી છે એવો કપા નહી મારે તો આ જેમ હા કે જેમ હાથ પાડવી પડે મારું ક્યાંય હાલે નહી હાલવા દવે નહી ને એટલે તો તારા આખા ઘરમાં ક્યાં કોઈ હાલવા દે ન ડાલવા દે તો એનું કે હવે કામ કરવા મળો ને હલો તો બીજું હું હાલો આ તો કાકી હારી હોય મને ખબર છે હું ખબર છે શું કીધું તે તું બહુ હારી એમ કીધું મેં હા એટલે પાવડો લઈ જાય હાલો તું છે કોક હોય તો વડકા ન કરા વડકા ક્યાં કરું કહું છો તમને હા એમ ને કે તાર બાને તો વતાવ્યા ન થાય નોજ વતાવાય ને કો હું લેવા હું તાર બાની વાતમાં હું આગળ શું કામ કરવા એ ભૂલી ગયો ભૂલાઈ ગયો ને કો તો લે તારે આ હું છે કોદાળે હા તું બોલ જો આ કોદાળે છે ઈ કોદાળી ને કોરોના થઈ ગયો છે ક્યાંથી લાવી ઘરે થી એને રસી મેકાવેલી છે ઠેક એટલે એ માંદી પડી ગઈ ઠેક નકર મેં કીધું હું બેસી ગયો ને સોએ સોને આ કોદાળી ને એવું નથી એને રસી મેકાવી કોરોના ની ઠેક એટલે આ ભીની છે હા એટલે એ ભીની છે અને માંદી છે એ ઠેક તમારે ભળી તમારે મોઢામાં દાંત ના ને પણ આ અડાઈ એવી નથી હે હા તો ક્યાંથી અડાઈ ગરમ થઈ ગઈ હોય ને હવે હું ગરમ ન થાવ ની પેલા લઈ લે એ તમારે રાખવાની છે ના ના પાળો બાંધી જો આલે મારા પગમાં ન પડવું પણ તો લે ને હું લે લઈ લો તીની હું નહીં લઉં કો કઈ હું ને લેવા કો કેમ ન કે પગે લઈ જાય એમ કે માઘડિયા જ પડ્યા પણ હું કે પડ્યો તો કે કાલ આ લેવે મોડું થાય છે પછી આ તીની જ રાખો મારે નહીં મેળાવે અને મારે હાંસ પડે છે ને પાળા બંધાઈ જવા જો હા છે ને હું ઘેરે લેતો જાઉં જો તારા પીર માંથી કોઈ આવ્યું ને આવશે તો શું આ મારા પીરિયા કેવા છે તમને ખબર છે ઢૂંઢ તમારી કાઢી નાખશે 70 વર્ષથી જાણું હા એટલે આ મોઢામાં દાંત છે ને ઈ ની રહેવા દે હા નકર હું જાણું તો છું એટલે તો આવો હવે હાલો એટલે તો હા ભાઈ હા હાલો પાછો પટેલ મારું નામ મારે જમું કે આવી રીતે પાછા પટેલ અને એમની પટલાણી ખેતરની અંદર કામ કરે છે એવામાં પાણી ભરતા હાથ ધોવા કેમ ભરી આવો ને
રાખો, લાવું છો પાછે જોયા હોય. એમ કેવાનું પાણી ભરી આવો એમ કયો ને, તો હક પાણી આવે ભરી આવો એમ. હા એમ હમણે એક જઈશ ને, એક જઈશ ને ભરી આવો. પણ કરો મારું પંજું જ્યાં ટીંગે તો એક ખીલે તારા કપડા હું લેવા મૂકે. વરસાદ આવ્યો હો મને ક્યાં, હું હતો ઘેરે તો તેમ ક્યાં હતા. લે કામે નતો ગયો હું. હા કામે ગયા હતા તો મા ગા નહી હો બોલ તેમી. પણ આ ક્યાં લઈને આવ્યા પાણી જોહે ને પાછું. લે મારે કઈ નાવું નથી તો નકરે તેની નાવ કરો. હું અહીંયા નો કહેવાય ભાઈ યા ભાઈ તમારથી ભીવે. લેવા પણ
આવી રીતે પાસો પટેલ અને તેમની પટલાની ખેતરમાં બેઠો અને એ જ ગામના રોજકા ગામની રબારણો બે ચાર બહેનો મહિના માટ લઈ ધીરે ધીરે ચાલ્યા આવે છે. રંગપુર ની અંદર પોતાનો મહિના માટ મહી વેચવા માટે જાય છે. પણ કેવી રીતે હે યુગ તાપ રોડ નો ટાઢો ટાઢો વાયરો હે યુગ તાપ રોડ નો ટાઢો ટાઢો વાયરો મહી આરણ મહી વેચવા જા સાહેબ
આવી રીતે પૂજ્ય પટલાણી રવા રણુબેન પાસે જઈ શું કહે છે? અરે બોન, ગગલી આ બોન ને પણ માવો હાલ થોડો. અરે બોન રૂપલી, તું પણ હાલ. લે બોન, આમ આવો હું તને હાલું, તું ખાજે ને મારા પટેલ ને હાલજે. લે બોન, આમ આવો તારા ભાણી અને ભાણિયા ને હાલજે. અરે બેન, મને મારે ભગવાનની દયાથી ઘણું બધું સારું છે બેન, પણ ભગવાને મારા ઘરે સવા શેર માટીની ખોટ રાખી છે બેન. હું હાવ વાંધણી છું બેન. અરે શું બોન, તું વાંધણી છો એમ? હા બેન. અરે બોન, ભગવાન ના ઘેરે ક્યાં સવા શેર માટી નો તૂટો છે? અરે બોન, રામાપીર ની બાધા રાખજે અને હાલી ને જજે. 9 મહિને તારે ઘેરે પારણું બંધાય તો રણુજા તારા દીકરા ને ફજે લગાડવા જજે. અરે હા બેન, જો મારા ઘરે 9 મહિને પુત્ર નું પારણું બંધાય તો હું જરૂર રણુજા હાલી ને જાય બેન, અને મારા બાળક ને હું ફજે લગાડીશ. બહુ સારું બોન, આવજો બેન, આવજો. હા અરે બોન, થોડો માવો બીજો હાલો, આ તાર બાપુજી ને ખવડાવજે. અરે બોન, આ મારા પટેલ છે. તો મને તો એમ છું, મને મનમાં ઘૂસી જ્યું હું કે આ તો તારા બાપુજી છે. પણ તું નાની અને એમનું દોઢું તો જો, આ દોઢું જોલ થઈ ગયું. આવો કઈ કશું લગાડાય ના લગાડાય. આવો હમણો મગજ છટકી ગયો લાગે. આવો હમણે કોરોના નું વેક્સિન નહીં આવેલું લાગતું. આ બાકી માં જ આવું કરે. અરે બોન, આવી રીતે રબારણી બેનો વિહામો લઈ અને રંગપુર તરફ ધીરે ધીરે જાય છે.
જ્યારે રબારણું બેનું પૂજી પટલાણી ને કહેવા લાગ્યા કે આ માવો તું ખાજે, મારા પટેલ ને આપજે ને તારા ભાણિયા ને પણ આપજે, ત્યારે પૂજી પટલાણી કહે ભગવાનની કૃપાથી મારે અઢળક સંપત્તિ, ખેતર, જમીન, જાયદાદ, પણ એક સવાશેર માટેની ખોટ છે. ત્યારે રબારણ બેની કહે છે કે બેન, રામદેવજી બાપા પાસે તું મનોમન વાતા રાખ, રામદેવજી બાપા જરૂર તારી બાધા પૂરી કરશે. અને પૂજી પટલાણી મનની અંદર બાધા રાખી છે કે મારા ઘરે જો પુત્રના પારણા બંધાશે તો મારા પુત્રને લઈ અને રણુજા રામદેવજી બાપાને જાત્રાએ લઈ જઈશ, દર્શન કરવા માટે લઈ જઈશ, આવી મનોમન બાધા રાખી છે. અને આજ પૂજી પટલાણી પોતાના સ્વામિનાથને શું કહે છે? ઘરે ગા દોવાનો ટાઈમ થઈ ગયો છે, હવે અંધારું છું હું, પાળા બાંધી ગઈ, વાળું તમારે ક્યાં રાંધવું? તને કેજે ખબર પડી અંધારું છું એમ? મને તો ખબર પડે જ છે ને, અત્યારે અંધારું છું થાય જ છે ને, મોડું થઈ ગયું. પછી તમારે ક્યાં ઘરે જઈને રોટલા ઘડવા? તો હું જ ખવડાવું ને. હાલવા મળો હાલો. આવી રીતે પૂજો પાછો પટેલ પૂજી પટલાણી પોતાના ઘર તરફ જાય છે.